ઓફ વડોદરા. વડોદરા કોર્પોરેશનની ગઈકાલે યોજાયેલી સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસ દ્વારા સામસામે આક્ષેપબાજી કરવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીમાં પૂર કયા કારણોસર આવ્યું તે આખું શહેર જાણે છે, પરંતુ તંત્રને કારણે શોધવામાં દિવાળી સુધીનો ટાઈમ લાગશે તેવો અંદાજ જણાઈ રહ્યો છે. વિશ્વામિત્રી પરના દબાણો અંગે નોટિસ આપવા સહિતની કાર્યવાહી માત્ર વાતો જ થઈ રહી છે. તંત્રએ સરકાર નિયુક્ત કમિટી સાથે માત્ર ને માત્ર બેઠક યોજી નદીની માપણી અને પૂર માટેના કારણો સહિતના મુદ્દે માત્ર ચર્ચા જ કરી છે. એટલું જ નહીં, પાલિકાની સામાન્ય સભામાં જવાબદાર કહેવાતા કાઉન્સિલરોએ વિશ્વામિત્રી નદીના દબાણ દૂર કરવા કે પૂરને રોકવા માટે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી અને ભાજપ કોંગ્રેસ દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી હતી. વિશ્વામિત્રી નદી પર કરાયેલા દબાણો અંગે ભાજપ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુએ જણાવ્યું હતું કે ભાજપે 30 વર્ષમાં અનેક નદી કાંસ ગાયબ કરી નાખી છે. તેમ જણાવી ચંદ્રકાંત ભથ્થુએ જણાવ્યું હતું કે ત્યારે સામાન્ય સભામાં ધારાસભ્ય કેઉર રોકડિયા ભૂખી કાંસનો નકશો બતાવી કોંગ્રેસને સવાલ કર્યો હતો કે ભૂખી કાંસ પર કયા દબાણો છે તે સાબિત કરો. ત્યારે સામાન્ય સભામાં ધારાસભ્ય કેવર રોકડિયા ભૂખી કાંસનો નકશો બતાવી કોંગ્રેસને સવાલ કર્યો હતો કે ભૂખી કાંસ પર કયા દબાણો છે તે સાબિત કરો. તેવો હુંકાર કરીને રોકડિયાએ ઉમેર્યું હતું કે જે રીતે પરાક્રમસિંહ જાડેજાની જે જમીન હતી એમાં નદી કિનારા પર માત્ર 2 ઓટલા બાંધવામાં આવ્યા હતા અને એ પણ જમીન ના ધોવાય એના માટે પ્રોટેક્શન માટે આ ઓટલા બંધાયા હતા. મારા અને કમિશનર શ્રી સાથે મિટિંગ દરમિયાન અમે આ મુદ્દો કહેતા પરાક્રમસિંહે જાતે એ ઓટલા સ્વેચ્છાએ દૂર કર્યા છે, પરંતુ એના સામે જ કિનારે વિશ્વામિત્રી નદીથી 10 મીટરના ડિસ્ટન્સ પર વિનુભાઈ જીવાભાઈ પટેલ, મારી પાસે નામ એક્ઝેક્ટ નથી, પણ વિનુભાઈ જીવાભાઈ પટેલ એ કોંગ્રેસના આગેવાન છે, એમને ઝોન ફેર કર્યા વગર ત્યાં મોટો 2 માળનો બંગલો બનાવી દીધો હતો. જ્યારે પિલિન્થ લેવલે કોર્પોરેશનના ધ્યાનમાં 2018માં આવ્યું ત્યારે કોર્પોરેશને એમને નોટિસ આપી હતી, કોર્ટમાં કેસો થયા હતા, કોર્ટે સ્ટેટસ કો આપ્યો હતો કે કોઈએ બાંધકામ વધારવું નહીં. આમ છતાં ત્યાં 2 માળનો બંગલો પાછળથી એમને ઊભો કરી દીધો. આ 2 માળનો કોંગ્રેસના આગેવાનનો આ બંગલો, જ્યાંથી કોંગ્રેસની ટિકિટો ફાઇનલ થતી હોય છે, એ ટોટલ ઇલીગલ છે. કોંગ્રેસ આ મુદ્દે આજ દિન સુધી એક હરફ ઉચ્ચારી નથી. આ કોંગ્રેસની નિયત દેખાડે છે અને અમારી નિયત એકદમ સાફ છે. જે કોઈ દબાણ એ વિશ્વામિત્રીમાં હોય કે બીજી કોઈ પણ જગ્યા પર હોય એની સામે ઝીરો ટોલરન્સની નીતિ લઈને અમે આ તમામ દબાણો દૂર કરવાના છે. કોંગ્રેસનું એવું કેવું છે કે જો તમારી સરકાર છે તમને ખબર જ છે કે વિનુ જીવાનું આ દબાણ છે તો તોડતા કેમ નથી અત્યાર સુધી? આજે જ્યારે વડોદરા શહેરમાં આટલી વ્યાપક ભીષણ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારબાદ આજે વિશ્વામિત્રીમાં જે કોઈ દબાણો છે એનો સર્વે ચાલી રહ્યો છે. આ દબાણોનો સર્વે પૂરો થશે ત્યારબાદ નોટિસ આપીને ક્રમશઃ દબાણ તમામ દૂર કરવામાં આવશે. પણ જે કોંગ્રેસ આજ સુધી ભૂખીની અંદર પણ એવું કહી રહી હતી કે ભૂખીમાં પણ દબાણ છે, ત્યારે આજે સામાન્ય સભાની અંદર ડ્રાફ્ટ ટીપી મંજૂર 1976 76ની સાલમાં આખા એરિયામાંથી ભૂખી કાંસ જ ઉડાવી દીધી એ આ કોંગ્રેસની સરકાર, અને 12 આખા ભૂખી કાંસ આખા આખા ભૂખી કાંસ પર ફાઇનલ ટીપીના પ્લોટ આ કોંગ્રેસની સરકારે આપી દીધા હતા. આજે કોંગ્રેસના સભ્યોને અમે વિનંતી કરી કે ભાઈ તમે 20 વર્ષમાં 1976થી લઈને 1995 સુધી તો 20 વર્ષ એમનું શાસન હતું, એક લેટર પણ ભૂખી કાંસને બચાવવા માટે લખ્યો છે? આજે ત્યાં ભૂખી કાંસનું અસ્તિત્વ મિટાયેલું છે અને ત્યાં તમામ જગ્યા પર બિલ્ડિંગોની પરમિશનો અપાઈ છે, કારણ કે ત્યાં બધે ફાઇનલ પ્લોટ પાડવામાં આવ્યા હતા. એટલે કોંગ્રેસ માત્ર આક્ષેપ કર્યો, એની સામે કોંગ્રેસની કરતૂત કે જેમને ભૂખી આખી ફાઇનલ ટીપીમાંથી જ ઉડાવી દીધી, ભૂખી કાંસ જ ઉડાવી દીધી, આ લોકો સમક્ષ આજે મેં ખુલ્લી પાડી છે. 20 વર્ષથી તો તમે પણ ભૂખી કાંસ પર જે દબાણો થયા છે એને કારણે જે પૂર આવે છે લોકોને તો ડૂબાડી રહ્યા છે. જ્યારે ડ્રાફ્ટ ટીપી 1976માં મંજૂર થઈ
ત્યારબાદ ફાઇનલ પ્લોટ 20 વર્ષની અંદર જે એ લોકોએ બધી જ જગ્યા પર પરમિશનો પણ આપી છે સોસાયટીઓની બિલ્ડિંગની, કારણ કે ફાઇનલ પ્લોટ આપ્યા છે એમને, ફાઇનલ પ્લોટ આપ્યા હોવાના કારણે આજે એને દબાણ ના ગણી શકાય, કારણ કે એની પર બાંધકામ પરમિશન સાથે થયું છે. અને આજે એ જ લોકો એને દબાણ ગણીને આક્ષેપ કરે છે. જે લોકોએ ફાઇનલ પ્લોટ આપ્યા, જે લોકોએ મંજૂરી આપી એકતાનગર સૂર્યા ફ્લેટ બધાને, અને આજે એને દબાણ કહી રહ્યા છે. કેમ? તો કે એમને રાજકીય રોટલો શેકવો છે. માટે આજે અમે કોંગ્રેસની કરતૂત આજે પ્રજા સમક્ષ ખુલ્લી પાડું છું. આ દબાણ ના કહી શકાય, કારણ કે ત્યાં ફાઇનલ પ્લોટ આપ્યા છે અને એની પર બાંધકામ પરમિશન સાથે થયું છે. આજે જે આ ભૂખીનો પ્રશ્ન છે એનો પણ બીજો સર્વે કરીને, જે 4 મીટર 5 મીટરની ભૂખી વચ્ચેથી પસાર થઈ રહી છે અનસ્ટ્રક્ચર્ડ, એને બીજી જગ્યા પરથી પણ બીજી 3.5-4 મીટરની ભૂખી આગળ જઈને મેચ કરવાની, અને 8 મીટરની ભૂખી પાછી રિવાઇવલ કરવાનું કામ હવે અમે સર્વેના આધાર પર અમારી સરકાર કરવાની છે. અચ્છા કેવરભાઈ, અત્યારે જયારે સર્વે કરવાની વાત છે, 2014-2019 પણ પૂરની પરિસ્થિતિ ઉભી થઈ હતી, તે વખતે કેમ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી, તે વખતે કેમ કોઈ પગલાં નથી લેવાયા? 2000 પૂરની પરિસ્થિતિ 19ની અલગ હતી, આ વખતની પૂરની પરિસ્થિતિ ખૂબ અલગ છે. આ વખતે આપણે ના જોયેલું સૌથી મોટું, આમ તો એવું કહી શકાય કે છેલ્લા 30-40 વર્ષમાં સૌથી ભયંકર, એનાથી પણ કદાચ વધારે સમયમાં સૌથી ભયંકર, લોકો એમ કહે છે 1972નું પૂર સૌથી વધારે હતું, આ વખતનું પૂર એ 2024નું પૂર આ 50 વર્ષનું સૌથી મોટું પૂર છે. અને આની અંદર જ્યારે આટલી મોટી આફત શહેર પર આવી હોય તો અનેક પ્રકારના નિર્ણયો સરકારે, એક તો રાહતના જે નિર્ણયો કર્યા છે, દરેક પહેલા માત્ર કેશલોલ અપાતી હતી પૂરમાં, આ વખતે ઘર વખરીનો સામાન કપડાની સહાય પણ સરકારે આપી છે. પહેલા સરકાર એ ક્યારેય કોઈ દુકાનદારને નુકસાન થયો તો રૂપિયા નહોતી ચૂકવતી, આ વખતે સરકારે નાની મોટી દુકાનદાર રેકડી ધારકો કેબિનવાળાને પણ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ આફતની અંદર જેટલી બને એટલી સહાય લોકો સુધી પહોંચાડવાનું કામ સરકારે કર્યું છે. આ આફતની અંદર આપણે કેવી રીતે આ ભવિષ્યમાં ના આવે એના નિરાકરણ શોધવાનો આજનો એ સૌથી ઉત્તમ સમય છે. અને આજે આ તમામ પ્રકારો, દબાણો હોય, નદીના હોય, કાંસના હોય, આ તમામ દબાણો પણ દૂર કરીશું. જે પણ રિયલ દબાણ હશે, પરમિશન વગરનું બાંધકામ હશે, એ તમામ દૂર કરવું પડશે. એની સાથે કાંસો જે 4 મીટર હોય, પહેલા 8 મીટર પહોળી હતી, હવે 4 મીટર થઈ, તો 4 મીટર બીજી ક્યાંથી લઈ જવી, અને એનો પણ નિકાલ આ વખતે કોર્પોરેશન ને રાજ્ય સરકાર કરવાનો. તો તમે પ્લાનિંગ થઈ રહ્યું છે, ક્યાં સુધી અમલમાં મુકાશે? જો આજે પ્લાનિંગ કરી રહ્યા છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માટે 1200 કરોડ પણ ફાળવ્યા છે, જ્યાં આ કાંસોનું પ્લાનિંગ પણ આજે ચાલુ કર્યું છે, એનો સર્વે રિપોર્ટ પણ આજે મળી ચૂક્યો છે. તો આનું પણ કામ આગામી સમયની અંદર અમે ખૂબ ઝડપથી કરીશું. તમે કીધું કે કોંગ્રેસના શાસનમાં ભૂખી ખાસ પર ફાઇનલ પ્લોટ આપવામાં આવ્યા, બીજેપીના શાસનમાં વિશ્વામિત્રી નદીમાં ઝોન ફેર કરવામાં આવે, એ બાબતે શું કહેશો? ઝોન ફેર જે પણ જગ્યા પર વિશ્વામિત્રી નદીની આજુબાજુમાં કરવામાં આવ્યા છે, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બંને શાસનની અંદર એની યોગ્યતા ધારાધોરણ ચેક કરીને આપવામાં આવે છે. પણ આ વખતે CGDCR નો નિયમ લાગુ હોવાના કારણે હવે ઝોનફેર થયેલી જગ્યામાં પણ નદીથી 30 મીટર, નદીના કાંઠાથી 30 મીટર છોડીને એને બાંધકામ કરવું પડશે. જ્યારે ભૂતકાળમાં હું કોંગ્રેસ શાસન કરતા 1995 પહેલાના જે ઝોનફેર થયા છે એમાં આવા કોઈ નિયમ ન હોવાના કારણે લોકોએ 9 મીટર છોડીને પરમિશનો લઈને બાંધકામ કરેલા છે. તો એ પણ ભલે કોંગ્રેસની સરકાર હતી, પણ છતાં પણ નિયમ અનુસાર એની સામે એકવાર ટેકનિકલ પાસાઓ તપાસીને કાર્યવાહી કરવી પડે, કારણ કે પરમિશન સાથે થયેલા બાંધકામ છે. અને આજે તો 30 મીટરનો નિયમ લાગુ પડ્યો છે, એટલે નદીના બંને કાંઠાની બંને બાજુ 30 મીટર સુધી ભવિષ્યમાં કોઈ પણ બાંધકામ, ભલે ઝોનફેર થયો હોય, બાંધકામ થઈ શકે નહીં. જે બાંધકામ હતું, જે ઓટલા હતા, એ તો એમને જાતે સ્વેચ્છાએ દૂર કર્યા છે. ઓટલાની વાત નથી, માર્જિન જે છોડવાનું 30 મીટરનું, તમે બંગલો બાંધી દીધો છે, કહી રહ્યા છો કે 30 મીટર છોડવાનું છે. બાલાજી અગોરા મોલ, સયાજી હોટલ, આ તમામ તો 30 મીટર કોઈ માર્જિન નથી છોડ્યું. દર્શનમ કોમ્પ્લેક્સ, દર્શન સેન્ટ્રલ, હું એમને કહું તમને, આમાં જ્યારે ટીપી ફાઇનલ થતી હોય છે ત્યારે ટીપી ફાઇનલમાં જે FP ફળવાતા હોય છે એની પર છોડીને પરમિશનો લઈને બાંધકામ કરેલા છે. તો એ પણ ભલે કોંગ્રેસની સરકાર હતી, પણ છતાં પણ નિયમ અનુસાર એની સામે એકવાર ટેકનિકલ પાસાઓ તપાસીને કાર્યવાહી કરવી પડે, કારણ કે પરમિશન સાથે થયેલા બાંધકામ છે.
અને આજે તો 30 મીટરનો નિયમ લાગુ પડ્યો છે, એટલે નદીના બંને કાંઠાની બંને બાજુ 30 મીટર સુધી ભવિષ્યમાં કોઈ પણ બાંધકામ ભલે જોનભેર થયો હોય બાંધકામ થઈ શકે નહીં. જે બાંધકામ હતું, જે ઓટલા હતા, એ તો એમને જાતે સ્વેચ્છાએ દૂર કર્યા છે. ઓટલાની વાત નથી, માર્જિન જે છોડવાનું 30 મીટરનું, એ બંગલો બાંધી દીધો છે. કહી રહ્યા છો કે 30 મીટર છોડવાનું છે. બાલાજી અગોરા મોલ, સયાજી હોટલ, આ તમામ તો 30 મીટર કોઈ માર્જિન નથી છોડ્યું. દર્શનમ કોમ્પ્લેક્સ, દર્શન સેન્ટ્રલ, હું એમને કહું તમને, આમાં જ્યારે ટીપી ફાઇનલ થતી હોય છે ત્યારે ટીપી ફાઇનલમાં જે એફપી ફળવાતા હોય છે એની અંદર બાંધકામ થતું હોય છે. અને આ કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું હોય, આ તમામની અંદર બાંધકામ આ થતા હોય છે. હવે જે નદી વુડાનો વિસ્તાર છે એની અંદર જે જોનફેર થયા છે એમાં 30 મીટર, કે હવે ભવિષ્યમાં કોઈ પણ જગ્યા પર 30 મીટર સુધી બાંધકામ નહીં થાય, એ સરકારે સીજીડીસીઆર નિયમમાં ખાતરી કરી છે. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ પરિસ્થિતિ ભવિષ્યમાં લાવતા આવે એની પહેલા કઈ ને કઈ સારા નિર્ણયો આપણે બધા સાથે મળી. અચ્છા દેવભાઈ, આપણે સર્વે કરી રહ્યા છીએ કેટલા દબાણો છે, કેટલા મીટર પર છે, કયા આધાર પર કરીશું? કારણ કે તમે કહી રહ્યા છો 9 મીટર છોડેલી છે, 30 મીટર, 10 મીટર, કોઈ કયા દબાણોને આપણે આઈડેન્ટિફાઈ કરીશું? જે પણ દબાણની પરમિશન, જે પણ આપણે બાંધકામની પરમિશન આપી હોય એ વખતે જીડીસીઆર ના જે નિયમો લાગતા હોય એ નિયમના આધાર પર એની વેલિડિટી નક્કી થતી હોય છે. ભાઈ આ તોડવા પાત્ર છે કે નથી, આ યોગ્ય છે કે નથી. ત્યારે ભૂતકાળમાં કદાચ 1995 પહેલા કોઈ 9 મીટર પણ દૂર બાંધકામની પરમિશન લીધી હોય તો આપણે આજે તોડી શકતા નથી, કારણ કે એને 9 મીટરની બાંધકામની પરમિશન લીધી છે. તો ભલે કોંગ્રેસનું શાસન હોય તો પણ એ આજે આપણે તોડી શકતા નથી, કારણ કે એને કોર્ટમાંથી સ્ટે મળી શકે એમ હોય છે. તો આપણે જે ટોટલ ઇલીગલ બાંધકામો કર્યા છે એ ટોટલ ઇલીગલ બાંધકામોનો સર્વે ચાલુ છે અને એના આધાર પર દબાણો મુક્ત કરવામાં આવશે. કરી આપો તો આનો રોડ ખુલ્લો થાય તો અમારે સમાથી અરણી સુધીનું આખે આખું લિંકિંગ રોડ એક નવો ખુલી જાય, જે છમા છાવડી રોડ ઉપરનું ભારણ છે એ ઘટે. સુરત જવાવાળાને, હાલોલ જવાવાળાને, ગોધરા જવાવાળાને પણ ખૂબ મોટું અંતરનો ફેર પડે શહેરના ટ્રાફિક બી અંદરથી, જેથી મેં પોઝિટિવ રીતે હા પાડી. કમિશનરશ્રીએ પોતે જ વુડાની અંદર પત્ર લખ્યો છે, પત્ર જોતો હોય તો મારી પાસે છે, તારીખ 4/7/2013, કે ભાઈ આ ડેવલપમેન્ટ માટે થઈ અને આ જમીનની જરૂરિયાત હોય અને તમે વુડાની અંદરથી આ દરખાસ્ત કરી અને રાજ્ય સરકારમાં મોકલો. વુડાએ 10મા મહિનાની અંદર આ ઠરાવ કરી અને રાજ્ય સરકારમાં મોકલો. રાજ્ય સરકારમાં 6 મહિના સુધી વિધિ ચાલ્યા પછી ફરીથી કમિશ્નરે લખ્યું કે ઝડપથી આ કામ કરો તો અમારો પ્રોજેક્ટ આગળ વધે, જેથી કરીને રાજ્ય સરકારે 2014ની અંદર નોટિફિકેશન બહાર પાડી, મારો પ્લોટ ઝોનફેર કરી આપ્યો છે. 3-3 નોટિફિકેશન બહાર પાડ્યા છે અને 3 ફેરે વડોદરાની જનતાનો પણ અભિપ્રાય લીધો છે. વડોદરાની જનતાનો એક પણ વ્યક્તિનો વિરોધ આવેલો નથી કે ભાઈ આ ઝોનફેર કરો કે ન કરો. એટલા માટે થઈ હું ફરીથી સ્પષ્ટતા કરું છું કે આ કોઈ બિલ્ડર દ્વારા નહીં, કોઈ કમાવા માટે નહીં. આ ઝોનફેર થયા પછી ત્યાં નથી કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યા, ત્યાં નથી રેસિડેન્ટ કોમ્પ્લેક્સ બન્યા, માત્ર અને માત્ર પરાક્રમસિંહ જાડેજાનો રહેવા માટેનો એક બંગલો બન્યો છે અને માત્ર પરાક્રમસિંહને પોલિટિકલ ટાર્ગેટ કરવા માટે થઈને જ આ વર્ષોનું એક કાવતરું ચાલે છે. પણ કાવતરાના ભાગરૂપે પણ રાજપૂતનો દીકરો છું, તલવારના ઘા ખાધા છે, તો આવા સામાન્ય શબ્દોના ઘા અમને અસર ન કરે સહન કરતો હતો. પણ જ્યારે વડોદરાની પ્રજાને એટલું મોટું નુકસાન થયું છે ત્યારે વડોદરાની પ્રજાને સાચી વાત જણાવવા માટે થઈ અને મને આજે લાગ્યું કે મારે આ બોલવું જોઈએ, એટલે તમામ ડોક્યુમેન્ટ સાથે હું આવ્યો છું. કોર્પોરેશનમાં તમામ ડોક્યુમેન્ટ સહિત મેં વાત કરી છે. હવે બીજી વાત આવી મારા દબાણની, તો દબાણની અંદર તમે બધા પણ આની અંદર ઘણા બધા લોકો એક્સપોર્ટ લોકો છો, જ્યાં જ્યાં પોતાની જમીન હોય ત્યાં પોતાની જમીનને પ્રોટેક્શન કરવા માટે થઈને તમે દિવાલ બાંધી શકો. દિવાલ ઉપર તમે નથી મકાન બનાવી શકતા, નથી ગઝીબા બનાવી શકતા કે નથી બીજું કશું બનાવી શકતા. મારી જમીન ઉપર મારી ભૂલ શું હતી કે દિવાલ બનાવ્યા પાછળની બાજુમાં કોંક્રિટ પાથરીને સફેદ ટાઇલ્સ મેં નાખી હતી. સેટેલાઇટ ઉપરના ફોટામાં સફેદ ટાઇલ્સ એટલે એવું દેખાતું હતું કે આ તો કોઈ મોટું કન્સ્ટ્રક્શન છે. હું પોતે આ પૂર આવ્યા પછી કમિશનરશ્રીને ફતેહગંજના એક વિષય માટે રૂબરૂ મળવા ગયો અને ત્યારે મેં કમિશનરને કીધું, કમિશનરશ્રી વડોદરા શહેરનું જે કાંઈ કામ હોય, નેગેટિવ પોઝિટિવ, તો પોઝિટિવ કામમાં હું તમારી સાથે છું. મને એને કાગળ બતાવ્યો, મને કે પરાક્રમસિંહજી એક વિનંતી છે કે આ સેટેલાઇટના વડોદરાના એટલા ફોટા છે, એમાં તમારી ક્યાં નદી કિનારે એક આવડું આ સફેદ બિલ્ડિંગ દેખાય છે? એટલે મેં કીધું સાહેબ અત્યારે જ માણસને મોકલું,
ત્યાં કોઈ જાતનું બિલ્ડિંગ નથી, આ સફેદ ટાઇલ્સ પાથરેલી છે. અને બાજુમાં બે ઓટા બેસવા માટેના ઓટાની સાઈઝ કહું 2.5 ફૂટ બાય 4.5 ફૂટ એવા બે ઓટા બનાવેલા છે. તમે કહો તો કાલ સવારથી તોડવાનો પરમ દિવસથી નાસિક ઇલેક્શનમાં જ આવું છું, મહારાષ્ટ્રની જવાબદારી. તેમ છતાંય કાલ કહો તો કે પરાક્રમસિંહ જો આવવું હોય તો હું ન કહી શકું, પણ છેદના હિત માટે તમે કરો તો અમને પણ આનંદ થશે. ઓન ધ સ્પોટ મેં રાત્રે જ મજૂરોને કર્યા અને બીજે દિવસ સવારથી મેં અહીંયા કામ ચાલુ કર્યું. બંને ઓટા દૂર કરી નાખ્યા, ત્યાં ટાઇલ્સ પાથરીથી દૂર કરી નાખી અને સાથોસાથ ત્યાં કોન્ક્રીટ કર્યું હતું. આજની તારીખે પણ કોન્ક્રીટ, કેમ કે કોન્ક્રીટ એટલું હેવી હતું એટલે તોડતા થોડી વાર લાગતી છે. આજની સાંજ સુધી આ કોન્ક્રીટ તોડીને મેં ફટ ચોખ્ખો કરી નાખ્યો છે. મારા મિત્ર રવિભાઈએ બહુ સ્પષ્ટ બતાવ્યું કે સિમેન્ટના પાડા છે. રવિભાઈ સિમેન્ટના પાડા હોય તો મારું માથું આપી દેવા તૈયાર છું. મારી માટી બચાવવા માટે થઈ અને જે રીતે નદી કિનારે સરકાર પથ્થરની વોલ જાળીવાળી બનાવે છે, એવી જાળીવાળી વોલ જ બનાવી અને મેં મારી માટી બચાવી. એ ભૂલ છે જ નહીં. મારી માટી જ્યાં મારું ખેતર છે ત્યાં હજી મારો અધિકાર છે કે મારે ત્યાં પ્રોટેક્શન. આ એની ઉપર જે કોન્ક્રીટ નહીં પાડ્યું એના બદલે ઝાડવા વાવ્યા હોત તો આ વિષય ન આવે. એ કોન્ક્રીટ પાથરું, કોન્ક્રીટ કાઢીને અને કોન્ક્રીટ પાથરવાથી જમીનની ઉપર 3 ઇંચ કોન્ક્રીટથી કોઈ જગ્યાએ કોઈ દબાણ નથી થતું, કોઈ પૂર નથી આવતું, કોઈ કાયદામાં કોઈ બાદ નથી. પણ તેમ છતાંય સેટેલાઇટ નથી જોઈ શકતું કે શું છે. સેટેલાઇટને તો એમ જ દેખાય છે કે ભાઈ આ શું છે. તો એ પૂરું કરવા માટે થઈ પરાક્રમસિંહે કોઈ પણ જાતનો અહમ રાખ્યા વગર ઓન ધ સ્પોટ વડોદરાની પ્રજાને મેસેજ આપવા કે તમારા દુઃખમાં હું દુઃખી છું, તમારા કોઈ પણ કામમાં તમારા નાના ભાઈ તરીકે છું અને મારા તરફથી પણ તમને કાંઈ નાની મોટી તસ્તી થઈ હોય તો અડધી રાત્રે એક ભાઈ તરીકે જ્યાં કહેજો ત્યાં એક સભાસદે અત્યારે ઊભા થઈને બોલ્યા કે એક વેપારીને એટલું મોટું નુકસાન થયું છે કે એને આપઘાત કરવા સિવાય વિકલ્પ નથી. ત્યારે પણ મેં સભામાં કીધું છે કે એક નહીં આવા 100 કેસ વડોદરાના હોય તો મારી પાસે લાવજો. રાજપૂતનો દીકરો છું, 1 વર્ષ સુધી એના અનાજનું એના કુટુંબનું ભરણ પોષણની જવાબદારી પરાક્રમ હવે વાત કરું છું. આગળ વડોદરા શહેરની અંદર આવ્યા ત્યારે પણ પ્રેસની અંદર કીધું કે પરાક્રમસિંહનું દબાણ છે. 10 તારીખે એને માન્ય મુખ્યમંત્રી છે ને પણ પત્ર લખ્યો કે પરાક્રમસિંહનું દબાણ છે. મેં કોઈ પણ જાતનો જવાબ આપ્યો નહીં, પણ મેં મારી ત્યાં જ્યારે સમય આવ્યો ત્યારે બધાનું ધ્યાન દોર. અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તરીકે તમારી ફરજ છે તમારું શહેરનું ધ્યાન દોરવાનું, પણ જ્યારે આવી મોટી હોનારત હોય ત્યારે એમાં પક્ષાપક્ષી ના હોય, ત્યારે એમાં નાતી ના હોય, ત્યારે એમાં સંબંધી ન હોય, કોઈ પણ જબરબંધી હોય એનું નામ લેવું જોઈએ. તો ત્યારે જ્યારે 2022ની વડોદરા કોર્પોરેશનની ચૂંટણી થઈ તે મારા ઘરેથી 30 મીટર આગળ બેસીને સામેનું ફાર્મ આવું છે, 100% બિલ્ક આવું છે. જે ઝોન ફેર નથી થયું, જે એને નથી થયું, જેને નદી કિનારાથી માર્જિન નથી છોડ્યું અને એને પ્લેન્થ લેવલે બાંધકામ કર્યું તો કોર્પોરેશને સ્ટે આપ્યો. એની ઉપર એ કોર્ટમાં ગયા, કોર્ટે પણ એને સ્ટે આપ્યો કે 3 ફૂટ જે બાંધકામ છે એ કોર્પોરેશને પણ તોડવું નહીં અને માલિકે પણ આમાં કોઈ જાતનો ફેરફાર ન કરવો. પણ પોતાની જાતને સુપ્રીમ કોર્ટથી પણ ઉપર માનતા હોય એની જોડે 3 ફૂટનું 33 ફૂટનું બાંધકામ કરેલું આજની તારીખે ત્યાં ઊભું છે. અમિતભાઈ પોતે તે વડોદરા શહેરની તમામ ટિકિટો દેવા, વડોદરા શહેરમાંથી કોંગ્રેસની રેલી કાઢવા માટે એ સ્થળે બેઠા હતા. જો આ સભા હરડી લિંક રોડ ઉપર બ્રિજ પછી તરત જ તે ડાબા હાથ ઉપરનો પેલો બંગલો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુભાઈ જીવાભાઈ પટેલ. જો અમિતભાઈએ કીધું હોત કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અપક્ષ હોય કે કોઈ પણ જબરબંધી એનું દબાણ તૂટવું જ હોય તો મને ખૂબ આનંદ થાત કે અમિતભાઈ આજ પક્ષાપક્ષીથી બહાર નીકળ્યા છે. પણ અમિતભાઈને પક્ષાપક્ષી ભૂલી અને માત્ર અને માત્ર કોઈના કહેવાથી કોઈના જણાવ એ તો વડોદરાના જાણકાર નથી. પહેલા પોતે જ કન્ફેસ કરે છે કે ભાઈ મારે ઓટલા હતા એટલે મેં તોડી દીધા. પહેલી વાત એ છે કે આમની સરકારમાં ઝોન ચેન્જ થયા હતા અને ઝોન ચેન્જ કરવું એટલે સિટીને ડિસ્ટર્બ કરવી વાળી વાત છે. આમની સરકાર એક વખત એવું કહે છે કે નદીના પટ ઉપર 30 મીટર સુધીનું બાંધ ગ્રીન ઝોન છે, એ ચેન્જ નહીં થઈ શકે, આ બાંધકામ થઈ શકે નહીં. અને એમની સરકાર પછી ગ્રીન ઝોન કેન્સલ કરી અને અબકડ બિલ્ડરોને કે અમુક લોકોને એ ઝોન એ ટુ ઝોન એટલે
A1 ઝોન જાહેર કરી દે છે. એ કઈ રીતે જાહેર થાય છે તો બધાને ખબર છે, આખી દુનિયાને ખબર છે કે ભાઈ આ ચેન્જ કઈ રીતે થયું. હવે તમે એવું કહો છો કે ભાઈ અમે તો પરમિશન લીધી છે ને અમે આ લીધું છે. દરેક માણસ પોતાને પોતાનું સારું જ દેખાડે, ખરાબ ના દેખાડે. પણ અમે લોકોએ તો કોઈ વાત કરી જ નથી એમને કીધી કે ભાઈ આનું આ છે ને આનું આ છે. અરે જેનું બી હોય, વડોદરા શહેરનું હિત એમાં છે કે નાગરિકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ તોડો, જેથી વડોદરા શહેરને રાહત મળે. લોકોનો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય, ચારે બાજુ ઝૂંપડપટ્ટીમાં બેઘર થઈ ગયા હોય લોકો, તો લોકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ જેટલી પણ નદીના પટ ઉપર બાંધકામ ગેરકાયદેસર છે, કાંસો ઉપર છે, એ બધા તોડો, જેથી પાણીનો નિકાલ થાય અને લોકો રાહત અનુભવે. હવે કોઈ અહીંયા સભાની અંદર એ ચર્ચા સારી પાછી કે આને ખોટું કર્યું છે, પેલાએ ખોટું કર્યું છે, આને અરે જોન ચેન કરીને બી બાંધકામ કર્યું હોય અને વડોદરા શહેરને નુકસાન કરતું હોય તો તોડો ને ભાઈ. કોણ તમને રોકે છે? સરકાર તમારી છે. 22-24-26 વર્ષથી તમે કોર્પોરેશનમાં બેઠા છો અને પાછા અમને દોષી કરો છો. 1976 ટીપી નાખી, અરે તમને કેટલી ટીપી નાખી, હજુ સુધી મંજૂર નથી થઈ. એમાં ચેન્જ થઈ શકે ભાઈ? તમારી સરકાર છે. જો અહીંયાથી ખોટું ગઈ હોય 1976 તો તમારી સરકાર હતી, આજ સુધી નથી મંજૂર થયું, તો ચેન્જ કરી દો ને એને. જ્યાં કાચ છે એને કાચ રહેવા દો, છોડી નાખો બધાને. અમે તમારે કરવું નથી, ખાલી આક્ષેપ કરવું છે. અમે આક્ષેપમાં માનતા નથી. અમે એટલું જ કહીએ છીએ કે વડોદરા શહેરના નગરજનોના હિતમાં જે બી ઝોન ચેન્જ થયા હોય અને જેને બી બાંધકામ કર્યું હોય વડોદરા શહેરને નુકસાન પહોંચાડવાનું, એ તમામના બાંધકામ તોડી સરળતાથી પાણી નીકળી જાય અને આ શહેરની અંદર પૂર ના આવે એવી પરિસ્થિતિનું સર્જન ના થાય, લોકોનું કરોડો રૂપિયા નુકસાન ના થાય, એ જોવાની વાત છે. આને કર્યું, પેલાની કર્યું, અમે એમાં આવતા નથી. અમે તો શહેરના હિતમાં માનીએ છીએ.